વિસ્તાર વિકાસ માટેનું આયોજન તૈયાર થઈ રહ્યું છે અને ઈશ્વરે ચાહ્યું અને બાપુના આશીર્વાદ હશે તો આવનાર 2-3 વર્ષમાં આ સમગ્ર વિસ્તારની શિકલ પલટાઈ જાય તે પ્રકારનું આયોજન લઈને અમે ચાલી રહ્યા છે. ગુજરાત પ્રવાસન ક્ષેત્રે અત્યાર સુધીમાં કદાચ એના 4th તબક્કા સુધી નહોતું પહોંચ્યું, પણ ગુજરાત જે કામ એક વખત હાથમાં લે છે એ કામને એ સર્વશ્રેષ્ઠ રીતે થાય તે રીતે કરે છે એ ગુજરાતનો વારસો છે. આ સરકાર કે પેલી સરકાર એને બાજુ પર મૂકીને જે કોઈ સરકારો આવી છે એને ગુજરાતને આગળ ધપાવવા માટેનો પ્રયત્ન કર્યો છે, ત્યારે આ પ્રવાસન ક્ષેત્રના વિકાસ માટે ગુજરાતમાં રોજગારીની તકો ઊભી થાય, ગુજરાતમાં આર્થિક વિકાસની તકો ઊભી થાય એ માટેનું 4th ચરણ એનું મંગલાચરણ પૂજ્ય બાપુવારે આપને કહેવું છે, એનું મંગલાચરણ લખાઈ ચૂક્યું છે. ઈશ્વરના આશીર્વાદ હશે તો આજે એની જે શરૂઆત થઈ છે જોતા આવનાર 4-5 વર્ષમાં ગુજરાતમાં પ્રવાસન ક્ષેત્રે પણ કાયાપલટ થાય તે દિશામાં આપણે આગળ વધી રહ્યા છીએ. તેવે સમયે મનીષભાઈ અને એમના સાથીઓએ જે આ પહેલ કરી છે એને હું આવકારું છું. રાજ્યના પ્રવાસન મંત્રી તરીકે કોઈ પણ પ્રવૃત્તિ જે પ્રવાસનને વેગ આપે છે તે પ્રવૃત્તિને પ્રોત્સાહિત કરવાની મારી ફરજ છે અને ફરજના ભાગરૂપે મેં હંમેશા એમને સાથ સહકાર આપ્યો છે. આજે પણ હું એમને કહેવા માંગુ છું કે જ્યાં જ્યાં રાજ્યના પ્રવાસન વિભાગ તરફથી કોઈ પણ પ્રકારની ક્યાંય પણ તમને સહાય અથવા તો ક્યાંય પણ કોઈ જગ્યાએ મારી હાજરી જરૂરી જણાય, વી વિલ વર્ક વિથ યુ. અલ્ટિમેટલી સમગ્ર ગુજરાત માટેનું આ એક પરિકલ્પના છે. આવતી પેઢીના ગુજરાતની સમૃદ્ધિ, આવતી પેઢીના ગુજરાતના યુવાનો માટેની નોકરીની તકો, આવતી પેઢીના ગુજરાત માટેની પ્રવાસન સંસ્થાઓ, આવતી પેઢીના ગુજરાત માટેની આર્થિક વિકાસની તકો એ પ્રવાસન ઉદ્યોગ છે તેમ સમજીને આપણે ચાલીએ તો ગુજરાત એક દિવસ એવો આવશે ધેટ વી વિલ બી નંબર 1 ઇન ધ કન્ટ્રી એઝ ફાર એઝ ધી ટુરિઝમ ઇઝ કન્સર્ન્ડ, એન્ડ આઈ લુક ફોરવર્ડ ટુ ધેટ ડે. અને આ એવી ભૂમિ છે કે જ્યાંથી જે સંકલ્પ કરો, સંકલ્પ સિદ્ધિની ક્ષમતાના આંદોલનો જે ભૂમિમાંથી ઉઠે છે એ ભૂમિ છે. આપણે આજે શ્રાવણ મહિનાના પવિત્ર દિવસે પૂજ્ય બાપુ અને સંત ગણ ઉપસ્થિત છે ત્યારે એમની હાજરીમાં પવિત્ર ભૂમિમાં પૂજ્ય બાપુની જે ભૂમિ છે એમની જે પ્રાર્થના માટેની પુણ્ય ભૂમિ છે એના સાનિધ્યમાં સંકલ્પ કરીએ કે એક નાગરિક, લેટ અસ અન્ડરસ્ટેન્ડ, આ દેશના બંધારણમાં, યોગેશભાઈ આપ તો લોયર છો, આ દેશના બંધારણમાં મૂળભૂત અધિકારો એવો શબ્દ છે, મૂળભૂત ફરજ એવો કોઈ શબ્દ નથી. અને આપણે બધા એવું માનીએ છીએ કે આ દેશની અને બધી જ પોલિટિકલ પાર્ટીઓ મારી પાર્ટી સમેત એમણે પ્રજાને અત્યાર સુધી એવી જ ચોકલેટો ખવડાવી છે કે બધું જ સરકાર કરશે, સરકાર મફતમાં કરશે અને તમારે માત્ર આ દેશની વસ્તી વધે એ પુણ્ય કાર્યમાં સહકાર આપવાનો છે સિવાય બીજું કંઈ જ નથી કરવાનું. હું માનું છું કે વી વિલ હેવ ટુ કમ આઉટ ઓફ ધીસ બિલીફ. ગુજરાત હેઝ ડેવલપ બીકોઝ ઓફ ગુજરાતીઝ, ગુજરાત હેઝ ડેવલપ બીકોઝ ઓફ યુ, એન્ડ ગુજરાત શેલ ડેવલપ બીકોઝ ઓફ યુ. આ ભાવના લઈને આપણે આગળ ચાલીશું. મને લાગે છે કે કોઈ એવી તાકાત નથી જે ગુજરાતને પ્રવાસન ક્ષેત્રે પણ 1 નંબર તરફ જતું રોકી શકે. એવી શુભકામનાઓ સાથે, એવી શુભભાવનાઓ સાથે આજે જે વડીલો ભગવાન સોમનાથના દર્શન કરવા માટે જઈ રહ્યા છે એમને હું વંદન કરું છું. તીર્થયાત્રાએ કોઈ જતું હોય તો એને પણ વંદન કરવાથી તીર્થયાત્રાનું પુણ્ય મળે છે, તો હું વડીલોને શ્રદ્ધાપૂર્વક નમન કરું છું, વંદન કરું છું. એમના આશીર્વાદ પણ આ સરકાર, ગુજરાતની પ્રજા પર ઉતરે એવી ભગવાનને પ્રાર્થના કરજો અને સૌનું મંગલ થાય, સૌનું શુભ થાય એવી પવિત્ર ભાવના સાથે મારી વાત પૂરી કરું છું. ભારત માતા કી જય.